આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકારે ભારતભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે। તિરંગા અભિયાન અંતર્ગત સરકાર દેશના તમામ નાગરિકોને તિરંગો લહેરાવવા માટે અપીલ કરી રહી છે અને તેમને અભિયાનમાં જોડી રહી છે। પરંતુ રાજકોટથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેમાં રાષ્ટ્રધ્વજને લઈને લોકો અને કેટલાક નેતાઓમાં પણ સમજ કેટલી ઓછી છે તેનો ખ્યાલ આવે છે। અભિયાનમાં તમામ રાજનેતાઓ પણ જોડાયા છે, પરંતુ કેટલાક નેતાઓને રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવાનો ખ્યાલ નથી રહેતો, જેનું ઉદાહરણ જોવા મળ્યું રાજકોટમાં। રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને સભ્યોએ તિરંગાનું અપમાન કર્યું। સભ્યોએ તિરંગાનો બેજ તો લગાવ્યો, પરંતુ આ બેજ તેમણે ઊંધો લગાવ્યો। તિરંગા અભિયાનમાં લોકોને સામેલ થવાની અપીલ કરી રહેલા અધિકારીઓ અને સભ્યોને ખ્યાલ જ નહોતો કે તેમણે ઊંધો બેચ લગાવ્યો છે। રાષ્ટ્રધ્વજ એ આપણું ગૌરવ છે, ગરિમા છે, અભિયાન છે અને આત્મસન્માન છે। આથી રાષ્ટ્રધ્વજની ગરિમા પૂરેપૂરી જળવાય તેનો ખ્યાલ રાખીને જ સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહેતા ટીવી 9 આપને આ સમાચાર દર્શાવી રહ્યું છે। આપને એવો વિચાર થતો હશે કે આ વિઝ્યુઅલ કેમ ઊંધા દેખાય છે, પરંતુ તિરંગાની ગરિમા જળવાય અને તિરંગો સીધો દેખાય એ માટે ટીવી 9 આ વિઝ્યુઅલને ઊંધા કર્યા છે। રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે લાઈવ જોડાય છે। મોહિત, હર ઘર તિરંગાને અપીલ તો કરી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રધ્વજનું સન્માન એ ખુદ ન જાળવી શક્યા, બેજ લગાવીને લોકોને અપીલ કરવા નીકળેલા આ નેતાઓને એ પણ ભાન ન રહ્યું કે તેમણે બેજ લગાવ્યો છે કેવી રીતે, કેટલા લોકો આવા કેમેરામાં કેદ થયા મોહિત? નિશ્ચિત, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે હર ઘર તિરંગાના નારા હેઠળ અને આજ જે સરકારનો એક કોલ છે તેના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર છે તેમના દ્વારા એક નવો જ વિચાર છે તે અમલમાં મૂકવામાં આવ્યો અને આજની જે રાજકોટ જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હતી તે સામાન્ય સભામાં જે પણ સભ્યો અને જે પણ અધિકારીઓ હાજર રહ્યા હતા તે તમામને તિરંગાનો બેજ છે તે આપવામાં આવ્યો અને 15 તારીખ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ આજે જે હર ઘર તિરંગાનો નારો છે તે બુલંદ થાય અને લોકોમાં જાગૃત થાય તે હેતુથી આ નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો। પરંતુ કમનસીબની વાત એ છે કે જિલ્લા પંચાયતના જ કેટલાક ભાજપ અને કોંગ્રેસના સદસ્યો છે કે જેઓ રાષ્ટ્રધ્વજની ગરિમા છે તે જાળવી ન શક્યા અને રાષ્ટ્રધ્વજનું બેજ તેમને જ્યારે પહેર્યો ત્યારે આ બેજ છે તે ઊંધો પહેરી દેવામાં આવ્યો હતો। ખૂબ જ દુઃખની બાબત છે, આપણે એવું માની લઈએ કે સરત ચૂકથી આ તેમના દ્વારા આ છે તે થયું હશે, પરંતુ સૌથી મહત્વની વાત છે કે જ્યારે હર ઘર તિરંગા લહેરાતો હોય તો રાષ્ટ્રધ્વજનું પણ ગરિમા જળવાઈ રહે, તેનું સન્માન જળવાઈ રહે તેની જવાબદારી દરેક વ્યક્તિની છે અને જો જનતાના પ્રતિનિધિઓ છે તેઓ જ જો રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવી ન શકતા હોય તો આનાથી કમનસીબ વાત છે તે કોઈ ન હોઈ શકે। તમામ લોકોએ જરૂરથી પોતાની ભૂલ સુધારી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની દરકાર રાખવી ખૂબ જ જરૂરી છે। આજની જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી અને તેમાં 10 થી વધારે જે જનતાના પ્રતિનિધિઓ છે, જિલ્લા પંચાયતના સદસ્યો છે, તેમણે આ રીતે પોતાનો રાષ્ટ્રધ્વજનો બેજ છે તે ઊંધો પહેર્યો હતો। બીજી સૌથી મહત્વની વાત કે એક તો જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેઓ એ બેજ છે તે ઊંધો પહેર્યો હતો। આપણે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તે જ અહીં આવી રહ્યા છે અને આપણે તેની સાથે જ વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું। ભૂપતભાઈ, આપનો આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આ પ્રકારનો બેજ લગાવવાનો આપનો ઈરાદો સારો હતો, પરંતુ કેટલાક ભાજપ અને કોંગ્રેસના સદસ્યો છે તે આ બેજ છે તે ઊંધો પહેર્યો અને તે દ્રશ્યો જે કેમેરામાં સામે આવે છે, શું કહેશો આને લઈને? એવું મારા ધ્યાને તો કંઈ આવ્યું નથી, અમે તો બેજ એટલા માટે થઈને આઝાદી કા અમૃત મહોત્સવની અંદર જે રીતે આખો દેશ કામ કરી રહ્યો છે, હર ઘર તિરંગા 13 થી 15 તારીખે 75 વર્ષની અંદર આજે આઝાદી ભારતને મળી છે એ આજના યુવાનોને ખબર પડે કઈ રીતે આઝાદી મળી, કેટલા દેશની અંદર શહીદો થયા છે, કેટલી વ્યક્તિ આઝાદી માટેથી મહેનત કરી છે, બસ એ જ ઉદ્દેશ લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર દેશને એક મેસેજ દેવા પાછળ કે આઝાદી અમૃત મહોત્સવ છે। હું આપને ફોટોગ્રાફ્સ દેખાડવાનો પ્રયત્ન કરીશ, તમે આ ફોટા જુઓ કે અહીંના કેટલાક સદસ્યો છે કે જેઓએ આજે આ તો જિલ્લા આરોગ્ય અધિકારી છે તેઓએ પણ ઊંધો પહેર્યું છે,
આ પીજી ક્યાડા કે જે એક સિનિયર જિલ્લા પંચાયત સદસ્ય છે તેમણે પણ ઊંધો પહેર્યો છે. આવા અનેક ફોટોગ્રાફ્સ છે કે જેમાં આ તમામ જે લોકો છે તેઓએ રાષ્ટ્રધ્વજ છે તેને ઊંધો પહેર્યો છે. ગરિમા જળવાવી જોઈએ, શું કહેશો આ સદસ્યોને, શું અપીલ કરશો? નહીં, દેશની અંદર તિરંગો છે એ આપણા દેશની અંદર, હમણાં આપણે જોયું હતું રશિયા ને યુક્રેનનું યુદ્ધ હતું ત્યારે પણ દેશનો તિરંગો વિદ્યાર્થી હાથમાં લઈ તો આખા દુનિયાએ એની આબરુ અને એની જાહેર જાહેરી હતી. તો એક દેશના નાગરિક તરીકે આપણી ફરજ બનતી હોય છે, ક્યાંક ભૂલ થઈ ગઈ ભૂલ એને સ્વીકારવી જોઈએ અને આ ભવિષ્યમાં ભૂલ ન થાય અમે સૂચના આપી દેશું. આ પ્રતિનિધિઓને આપ સૂચના આપશો, ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રતિનિધિઓ આમાં? બધા નાગરિક તો સમાન છે ને, ભાજપ કોંગ્રેસ દેશની નાગરિક સમાન છે, એટલે એમાં તો બધાને અમે કહેશું કે ભાઈ તમારી ભૂલ. આપનો વિચાર સારો હતો અને આપણી આ પહેલ પણ સારી છે, પરંતુ આ રીતની ભૂલ છે, સામાન્ય જ્ઞાન પણ ન હોય સભ્યોને. હોવું જોઈએ જ્ઞાન, હું તો કહું છું, પણ ક્યારેક કદાચ એવી ભૂલ થઈ જતી હોય તો સ્વીકારી લે છે અને કરશું એને માટે ભૂલ સુધારવા માટે લોકોને કહેશું અમે. સ્પષ્ટપણે તો આ છે ભૂપતભાઈ બોદર કે જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તેઓ કહી રહ્યા છે કે ભાઈ કેટલાક સદસ્યો છે તેમના દ્વારા સરત ચૂક થઈ ગઈ હોય, કેટલાક સદસ્યો છે તેમના દ્વારા ભૂલ થઈ ગઈ હોય તો આ ભૂલ છે તેને સુધારવા માટે કહેશું. રાષ્ટ્રધ્વજ એ આપણી ગરિમા છે અને આ ગરિમા છે, તેનું માન સન્માન જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે અને TV9 પણ એક સામાજિક જવાબદારી છે, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી છે અને જવાબદારીની પણ દરકાર રાખી રહ્યું છે, તેની ખાસ તકેદારી રાખી રહ્યું છે અને એ જ રીતે તમામ લોકોને આ મેસેજ છે તે પહોંચાડી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઘર ઘર તિરંગાનો નારો જરૂર છે, પરંતુ આ તિરંગો છે તે ગરિમાપૂર્ણ લહેરાય તે આપણી એટલી જ નૈતિક જવાબદારી છે. જી મોહિત, ભૂપતભાઈ જે રશિયા યુક્રેન યુદ્ધ સુધી પહોંચી ગયા અને આપણને દેશના રાષ્ટ્રધ્વજ વિશે જે જાણકારી આપી રહ્યા હતા, મને લાગે છે ભૂપત બોદર ખુદ એમના કાર્યકરોને એ સમજાવવાનું ભૂલી ગયા કે હર ઘર તિરંગા વાત સાચી, પરંતુ જ્યાં રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોય એ પ્રકારનું કાર્ય ક્યારેય ન થવું જોઈએ. હવે તો એ કદાચ મોહિત સલાહ આપશે, કદાચ ઠપકો પણ આપશે, પરંતુ જે તસવીરો સામે આવી એનાથી સ્વાભાવિક રીતે અપમાન થયું છે, ફલિત થઈ ગયું છે મોહિત. નિશ્ચિત, અને એવા વ્યક્તિઓ દ્વારા આ ભૂલ છે તે કરવામાં આવી છે કે જેઓ જનતાના પ્રતિનિધિ છે, જ્યારે તેઓ લોકો વચ્ચે મત માગવા જતા હોય ત્યારે રાષ્ટ્રભક્તિની દેશભક્તિની વાતો કરતા હોય, પરંતુ આ જ દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિની વાતો કરનાર વ્યક્તિઓને જ ખબર નથી કે આ રાષ્ટ્રધ્વજની ગરિમા શું છે અને રાષ્ટ્રધ્વજ જો તમારે તમારા કપડામાં પહેરવો હોય તો કઈ રીતે પહેરવો. એટલે વધારે દુઃખદ અને ગંભીર પ્રકારની બાબત છે, ભવિષ્યમાં આવી આવી ભૂલો છે તે ન થાય તે માટે દરેક રાજકીય પક્ષોએ પણ દરકાર રહેવી જોઈએ અને કોઈ પણ પ્રકારના નવા આ પ્રકારના જે કોઈ નવું આયોજન કરવું હોય તો તેમના સભ્યોને માહિતગાર કરવા ખૂબ જ જરૂરી છે અને રાષ્ટ્રધ્વજ કઈ રીતે તેમનો તિરંગો આપણો છે કે કેસરી સફેદ ને લીલો ને અશોક ચક્ર, આ તો એક સામાન્ય બાબત છે. કોઈ નાના બાળકને પણ તમે પકડીને પૂછશો તો એ કહી દેશે અને ત્યાં આવા આવા સિનિયર આગેવાનો, આટલા જિલ્લા પંચાયતના સદસ્યો કે જનતાના પ્રતિનિધિઓ જો આવી ભૂલ કરે તો ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય. જી બિલકુલ મોહિત, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો દેશભક્તિની વાતો કરતા નેતાઓ એ શીખતા ભૂલી ગયા કે રાષ્ટ્રધ્વજનું સન્માન કઈ રીતે જળવાય છે, રાષ્ટ્રધ્વજવાળો બેજ કઈ રીતે પહેરાય છે અને નેતાઓ હવે ભૂલ સુધારી સ્વીકારવાની વાતો કરે છે.